શહેરના પીપલોદ ખાતે આવેલ સુરત સિટી જીમખાના પાછળના ભાગની આર્કિટેક કોલેજના એક મહિલાની લેક્ચરરનો ખંડણીના ઈરાદે અપહરણનો પર્દાફાશ થયો છે. કોલેજના લાઇબ્રેરીને પૈસા પડાવવાના ઈરાદે આખો દિવસ મહિલાને ગાડીમાં ફરાવી રાત્રે મુક્ત કરી હતી, જોકે પોલીસે લાઇબ્રેરીની ધરપકડ કરી લીધી હતી. પીપલોદ વિસ્તારમાં સુરત સિટી જીમખાના પાછળ આવેલા જાણીતા આર્કિટેક્ટ કોલેજમાં એક વિવાદ થયો છે. કોલેજના લેક્ચરર અમીબેન દેસાઈને બપોરે કોલેજના જ લાઇબ્રેરિયન મહેશ ચૌધરીએ 3 વાગે ઉચકી લીધી હતી. ગાડીમાં મહિલા લેક્ચરરને લઈ બપોરથી લાઇબ્રેરિયન મહિલાને લઈને આખો દિવસ ફર્યો હતો અને સતત લેક્ચરર પાસે પૈસાના ઈરાદે માંગણી કરતો હતો. આ મામલો મહિલા લેક્ચરરના પરિવારજનોના ધ્યાન પર આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી જાણી આખો દિવસ લાઇબ્રેરિયન મહેશ ચૌધરીનો ફોન રડાર પર મૂક્યો હતો, જેમાં મહેશ ચૌધરી આખો દિવસ ભટાર ડિંડોલી જેવા વિસ્તારોમાં ફરતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પોલીસે આ મામલો વધુ તપાસ કરતા મહેશ ચૌધરીને દાળમાં કાળો હોવાની બો આવતા તેણે મહિલા લેક્ચરરને મુક્ત કરી દીધી હતી. જોકે પોલીસે આ ઘટનામાં લાઇબ્રેરિયન મહેશ ચૌધરીને ઉચકી લઈ વધુ તપાસ હાથ ધરી છે. લાઇબ્રેરિયન મહિલા લેક્ચરરને દિવસ દરમિયાન અપહરણ કરી ખંડણીના ઈરાદે કારમાં ગોંધી રાખી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.